સ્પેસનું શું અમે શું કામ કોઈને એકાઉન્ટેબલ રહીએ કે એન્સરેબલ રહીએ, પણ એના એ બધાને જવાબ આજે તમે આપી દીધો છે. તો હવે આપણે આગળ નીકળીએ, હા શરૂ કરીએ આપણો ક્વોલિફાઈંગ રાઉન્ડ. પણ સોહન ભાઈ, હજુ તમારું સ્વાગત બાકી છે અમારે. હા, આટલી બધી તાળીઓથી સ્વાગત કર્યું. આહા, પણ અમારું બાકી છે સ્વાગત. બેન, આખું બોક્સ લાવો, અડધા અડધા કરીને ખવડાવો છો. હા, બધા બતાવવા માટે આખું બોક્સ ને એમાંથી ખવડાવ્યો અડધો. હું તમને આખો અડધો અડધો સુરત ના વાટીદાળ ના ખમણ તમને દુનિયામાં ક્યાં ઇનામ મળે. પણ ખરેખર મને સુરત ની યાદ તાજી કરાવી દીધી. અદ્ભુત ખમણ છે બેન, ખરેખર સરસ છે ને. હા, પણ ચાર ખમણ લાવે, આટલામાં હું શું ખાઈશ, તમને શું ખવડાવીશ? મારે નથી ખાવા, તમે જ ખાઓ. એવું થોડી ચાલે, બકલાવી દેશો. એવું ના ચાલે ને બેન, તમે એમ કહી દો કે તમે ખાઓ. આ ચાર ખમણમાં મારે આટલા બધા નજર બધાની ખમણ ઉપર, આ પચે પણ નહીં. મને બધા માટે ખમણની વ્યવસ્થા કરવી પડે. સારું, કરી દઈશું. કરીએ કરીએ, બધા માટે ખમણની વ્યવસ્થા કરીએ. એ પણ ખમણ કેવા, ફોર્ચ્યુન બેસનમાં બનેલા આ ખમણ બધાને ખવડાવીએ. શરૂ કરીએ અમદાવાદમાં ફોર્ચ્યુન બેસન પ્રેઝન્ટ્સ ડેલી બોનસ. તો દીનાબેન અને શિલ્પાબેન, આ જે ખમણ છે ફોર્ચ્યુન બેસનમાં બનેલા, એ ખમણ તમારે અહીંયા જેટલા પણ બંધુઓ મીટ માડીને બેઠા છે આ ખમણ ઉપર, એમને ખવડાવવાના છે. ઓકે, એક મિનિટનો સમય છે જે સૌથી વધારે પરોપકારનું કામ કરશે, એટલે કે જે સૌથી વધારે લોકોને ખમણ ખવડાવશે એ થઈ જશે ક્વોલિફાઈડ. લેકિન કિંતુ પરંતુ બંધુ, ખમણ કોઈ દિવસ તમે લોકોએ ફોકથી ખાધા છે? આ ફોકથી તમને ખવડાવશે, અને આ ફોક એટલે કે કાંટા ચમચી એમના મોઢામાં રહેશે અને એ રીતે એ તમને ખવડાવશે બેન.